ભાગ છે આનાથી વધારે કશું જ ન કહેવાય કારણ કે સ્ત્રીઓ અબળા નથી સ્ત્રીઓ જે રોજેરોજ આગ સાથે કામ કરતી હોય એને અબળા તો કઈ રીતે કહી શકાય બધા જ કામમાં પ્રાવીણ્ય સાથે એ કામ કરી શકે છે તેમ છતાંય આ ડિફરન્સ આપણે હજી ભૂલી શકતા નથી એનું મૂળ કારણ એવું છે કે પરંપરાવાદી માનસ અને પરંપરાની દૃષ્ટિએ પુરુષ પ્રધાન સમાજનું સમાજીકરણની આખી બાબત મિત્રો બે હજારના દાયકામાં એક સરસ મજાનું ટ્રેક્ટર ભારતની અંદર જે સીમાંત ખેડૂતોની વસ્તી સૌથી વધારે પ્રમાણમાં છે જેની ખેતી ખેડૂત જે હોય જેના ખેતરની સીમાનો અંત ખૂબ ઝડપથી આવતો એ સીમાંત ખેડૂત એટલે કે ઓછી જમીનવાળા ખેડૂતોની સંખ્યા વધારે છે અને આ ઓછી જમીનવાળા ખેડૂતોના ખેતરમાં ચાલી શકે એવા નાના પ્રમાણમાં ઓછા ઓછા બજેટના ઓછી કિંમતના પરંતુ મજબૂત અને ટકાઉ ટ્રેક્ટર્સ આવ્યા આ ટ્રેક્ટર્સની એક જાહેરાત બહુ સરસ મજાની જાહેરાત હતી અને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેને આસ્કીના નામે ઓળખવામાં આવે છે આપણે ફિલ્મો જોતા હોય તો ફિલ્મોની અંદર જે એવોર્ડ્સ આપવામાં આવે છે ફિલ્મફેર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે ટીવી સિરિયલોના પણ એવોર્ડ્સ હવે તો શરૂ થયા જ તો આ ફિલ્મ ફેર એવોર્ડ છે એ બહુ જ મહત્ત્વનો ગણાય છે આસ્કીનો એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આસ્કીનો જે એવોર્ડ છે એ પણ એડવર્ટાઇઝ ક્ષેત્રે સારામાં સારી એડવર્ટાઈઝ હોય એનો એવોર્ડ આપતી સંસ્થા છે એ સંસ્થાને એવોર્ડ મળે એ ગણમાન્ય સંસ્થા છે અને એનો એવોર્ડ બહુ જ મહત્ત્વનો ગણાય છે જેમ ફિલ્મોમાં ફિલ્મફેરનો ગણાય એવી રીતે આ ફિલ્મફેરની ફેરની એવોર્ડની જેમ આ એડવર્ટાઈઝની અંદર જે પેલું ટ્રેક્ટર બનાવતું કંપની હતી એની એડવર્ટાઇઝને શ્રેષ્ઠ એડવર્ટાઇઝનો એવોર્ડ મળ્યો બે હજાર એકની સાલમાં પરંતુ એડ ચાલી ટ્રેક્ટર ન ચાલ્યું પેલા એવોર્ડ ફંક્શનની અંદર એના ચેરમેનને પૂછવામાં આવ્યું કે તમને કેવી લાગણી છે પેલા ચેરમેને કીધું કે જેવી સરસ ટ્રેક્ટરની એડ ચાલીને એવું ખેતરમાં ટ્રેક્ટર ન ચાલી શક્યું કારણો પૂછ્યા કારણ શું તો કે કારણ એક ખેતી પરંપરાગત વ્યવસાય નંબર બે ગ્રામીણ વિસ્તારોમાં જ ખેતી થતી હોય નંબર ત્રણ ગ્રામીણ લોકો જ ખેતી સાથે સંકળાયેલા હોય અને સૌથી મોટી ભૂલ ચોથી કે મારું ટ્રેક્ટર છે એક છોકરી ચલાવતી હતી અને છોકરીને ગ્રામીણ વિસ્તારમાં ટ્રેક્ટર ચલાવે છોકરીઓ પુરુષો બધા મરી ગયા છે બાયો કામ કરશે આ આખી વાતમાં ટ્રેક્ટર ન ચાલ્યું બાકી ટ્રેક્ટર ઉત્પાદનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું કોસ્ટ એની ઓછી હતી અને ખેતરોની અંદર મજબૂત અને ટકાઉ એનું મેન્ટેનન્સ ઓછું આવે એવું ટ્રેક્ટર હતું તેમ છતાં ન ચાલ્યું પરંપરાગત માનસ ઘણું બધું ન પણ ચાલવા દે અને જ્યારે સ્ત્રી પુરુષની વાત આવતી હોય ત્યારે સ્ત્રીઓની કેટલી બાબતો પરંપરાગત માનસ પુરુષ પ્રધાન સમાજ નથી ચાલવા દેતો એ આપણે સ્વીકારવું જ રહ્યું પરંતુ જેન્ડર ઇક્વોલિટીને આપણે જોવી જ પડશે કારણ કે જેન્ડર ઇક્વોલિટી આજની જરૂરિયાત છે જ્યારે આપણે અનામત નીતિની વાત કરતા હોઈએ તો કોઈ પણ સ્પૃશ્ય અને અસ્પૃશ્યના હું સવર્ણ હોઉં તો ભલે હોઉં પણ સ્પૃશ્ય અસ્પૃશ્યના ભેદ સાથે હું અનુસૂચિત જાતિને અન્યાય કરું કે એને રાષ્ટ્રના વિકાસમાં સુગ્રથિત કરવાના પ્રયાસો ન કરું કે આદિવાસીને હું ડુંગરાળ વિસ્તારમાં જ રહેવા દઉં ભૌતિક અંતરને એના સામાજિક અંતર સાથે જોડી રાખવું એ બરાબર નથી એમ સ્ત્રીઓને પણ સ્ત્રી તરીકે હાંસિયામાં ધકેલી રાખવી એ પણ વિકાસ માટે એક બહુ જ મોટી રુકાવટવાળી બાબત છે એને પણ આપણે દૂર કરવી જોઈએ એ આજના સમયની માગ છે પણ આવું કેમ થાય છે મેં અગાઉ બંધારણની વાત કરી હતી બંધારણ ઘણી બધી બાબતો એ શ્રેષ્ઠ છે પણ બંધારણની અંદર પણ મહિલા વિકાસની વાત તો લોહિયા મહાત્મા ગાંધી જયપ્રકાશ જવાહરલાલ નહેરુ ઇવન ઠક્કરબાપા બાબાસાહેબ આંબેડકર આ બધા જ લોકોએ જે બંધારણને ઘડવામાં પોતપોતાના વિચારો ગાંધી બંધારણ વખતે હયાત નહોતા ઓગણીસો અડતાલીસમાં ગાંધી આપણને ગોડસેની ગોળીને કારણે આપણો સાથ છોડીને જતા રહ્યા હતા પણ તેમ છતાં ગાંધીના વિચારો વાયા ઠક્કરબાપા આવે છે બંધારણમાં પણ આ બંધારણની અંદર સૌથી પહેલી વાત ચોથા ચોથી વખતના પંચવર્ષીય આયોજનો હોય ને ત્યારે મહિલા વિકાસની વાત થઈ છે આ પણ બહુ મોટી અને મહત્ત્વની ઘટના છે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ પંદર પંદર વર્ષ સુધી બંધારણ આવી ગયા પછી પણ નજરમાં ન આવે નીતિ નિર્ધારકોને એ પણ ખોટી બાબત હતી કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ક્રમે ક્રમે આપણે સમસ્યાઓ આવતી હોય છે સમસ્યા તો કોઈપણ સમાજમાં આવતી હોય છે પણ જ્યારે આપણે નોલેજ બેઝ સોસાયટીની આપણે વાત કરતા હોઈએ ત્યારે બીજી બાજુ ભ્રૂણ હત્યા થતી હોય એ સારી નિશાની નથી તંદુરસ્ત સમાજની તો આ નિશાની જ નથી જ્યારે તંદુરસ્ત સમાજની આ નિશાની ન હોય ત્યારે એક તરફ એવો પણ મુદ્દો આવે કે ભ્રૂણ હત્યા તો સદીઓ જૂની છે ઓગણીસો એકમાં દર હજાર પુરુષોએ નવસો બોતેર સ્ત્રીઓ હતી અને બે હજાર એકમાં નવસો તેત્રીસ છે આ કંઈ બહુ મોટો ડિફરન્સ નથી પરંતુ મોટો ડિફરન્સ આંકડાઓમાં નહીં લાગતું હોય આ લાખોમાં ગણીએ ત્યારે ઘણો મોટો ડિફરન્સ છે જીરોથી છની જે વયજૂથની આપણે વાત કરતા હોય ત્યારે તો આ તફાવત બહુ જ મોટો તફાવત હોય છે દુનિયાની અંદર સ્ત્રી અને પુરુષની અસમાનતાઓ તો જોવા મળે જ છે લગભગ દુનિયાની વાત કરતા હોઈએ ત્યારે પુરુષ સામે સો મિલિયન સ્ત્રીઓની ઘટ છે આખા દુનિયાની વાત કરતા હોઈએ પણ દુનિયાની વાત આપણે તો એવું જોઈએ છે કે સારું હોય એ જ આપણું હોય દુનિયાનું ખરાબ હોય એ આપણામાં ન જ હોવું જોઈએ ભારત તો ભારત છે ભારતમાં આવી વાત ન જ હોવી જોઈએ ભલે ને અમેરિકા આટલો મોટો વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ ગણાતો હોય પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે હજી સુધી મહિલા આવી નથી ભારતમાં પણ એટલે ન આવી જોઈએ એવી કમ્પેરિઝન ન થાય સારું હોય એ જ આપણે કરવું અને ખરાબ હોય એને ત્યજી દેવું અથવા તો ખરાબને દાટી દેવું એ બહુ જ મહત્વની વસ્તુ સામાજિક પરિવર્તન અને સામાજિક વિકાસમાં હોય છે મોટે ભાગે સ્ત્રીના દરજ્જાની આપણે વાત કરતા હોય છે સ્ત્રીઓનું સ્થાન ગૌણ કેમ છે તો કે બાળકી સ્ત્રી હોય અરે સ્ત્રી તરીકે એક બાળકી હોય તો એને જો કોઈ બીમારી હોય તો એને જલ્દી મેડિકલ સારવાર આપવામાં આવતી નથી ખોરાકની વહેંચણી અસમાન રીતે થાય છે આપણે ડૉક્ટર પ્રવીણ વિસારિયા અને લીલા વિસારિયાના ઉત્તર ગુજરાતના અને ઉત્તર ભારતના સંશોધનો એવું બતાવે છે કે મોટો પુત્ર હોય અને એના પછી દીકરી હોય બાળકી હોય તો સ્વાભાવિક છે કે નવજાત બાળકને જ માતાનું દૂધ મળતું હોય ને પણ એવું નથી થતું અસમાનતા તો ત્યાં સુધી વહેંચાયેલી છે કે બે વર્ષનો મોટો ભાઈ હોય અને છ મહિનાની એની નાની બેન હોય તો બાળકીના ભોગે મોટા ભાઈને માતાનું દૂધ આપવામાં આવે આનાથી મોટી અસમાનતા કઈ હોય અને આ સામાજિક સંશોધનોમાં નોંધાયેલી બાબત છે અને ત્યારે જ આશિષ બોઝ જેમ આર્થિક રીતે સંપન્ન ધરાવતા જે અસંપન્નતા ધરાવતા રાજ્યોની વાત કરે છે એમાં ડીમારું સ્ટેટ તરીકે બાળકીઓને મારી નાખનાર સ્ટેટ્સને પણ એ જોડે જાય બીમારું રાજ્યો અને ડીમારું રાજ્યો ડીમારુ રાજ્યોની અંદર પણ ડીમારું જિલ્લાઓ અને ડીમારું વિસ્તારોને ડીમારું માણસોનો વધારો એટલો બધો થઈ ગયો છે કે આ મુશ્કેલ પરિસ્થિતિ આપણને વધારેને વધારે આગળ દુષ્કર બનાવતું જશે સામાજિક સુધારણા અને સામાજિક સુધારકોએ આ આખી પરિસ્થિતિને બદલાવવાનો પ્રયાસ કરવો પડે આ એક આપણી સામાજિક સમસ્યા છે અને સામાજિક પરિવર્તન માટે આ સામાજિક સમસ્યાને દૂર કરવાની વિચારણા કરવી જોઈએ મિત્રો સ્ત્રીઓના જે આ નીચા સ્થાનની પાછળ બહુ મહત્ત્વની બાબત શિક્ષણ પણ છે આજે દેશમાં છેલ્લા વસ્તી ગણતરીના અહેવાલો પ્રમાણે જે સાક્ષરતાનો આંકડો છે પુરુષોમાં સિત્તેર ટકા છે અને સ્ત્રીઓમાં સત્તાવન ટકા જેટલું સાક્ષરતાનું પ્રમાણ છે આ જે ગેપ છે એ ગેપ પણ પૂરાવો જોઈએ કારણ કે પરંપરાગત માળખું એવું છે કે માળખાની અંદર જો સમાનતાનો આ વિચાર આપણે નહીં કરીએ તો વિકાસ પૂરેપૂરો નહીં મેળવી શકીએ દુનિયાના જે મોટા મોટા દેશો છે જેને આપણે વિકસિત રાષ્ટ્રોની સંકલ્પના સાથે જોડીએ છીએ આ વિકસિત રાષ્ટ્રોની બહુ જ મહત્ત્વની અને ઉડીને આંખે વળગે એવી વાત એવી હોય છે કે સર્વ રીતે સમાનતા તમામ લોકો માટે હોય છે ત્યાં પણ જુદા જુદા ભેદભાવો તો હોય જ છે અમેરિકાની અંદર કાળા અને ગોરાના ભેદભાવો તો છે જ તે પરંતુ એ ભેદભાવો રહિત સમાજ તો રાજ્ય વ્યવસ્થા કરતી જ હોય છે જેમ આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેના પ્રયાસો કર્યા બક્ષી પંચની જ્ઞાતિઓ માટેના પ્રયાસો કર્યા એમ સ્ત્રીઓને પણ હાંસિયામાંથી જે હાસ્યમાં ધકેલાઈ ગઈ છે એને રાષ્ટ્રના મૂળ પ્રવાહમાં સુગ્રથિત કરવાના પ્રયાસો કરવા જોઈએ એ આજના સમયની માગ છે મિત્રો સામાજિક પરિવર્તનના ભાગરૂપે આપણે જુદી જુદી બાબતોની નોંધ આજે લીધી આશા રાખવું કે જુદા જુદા જે આપણા અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ મુદ્દાઓને સમજાવવાનો અમારો આ પ્રયાસ સફળ નીવડ્યો હશે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો ભવિષ્યમાં આપણે ફરી મળીશું ત્યારે ઉકેલવાનો પ્રયાસ કરશું ત્યાં સુધી રજા આપશો આભાર ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીના નવતર ઉપયોગથી જ્ઞાનના ભંડાર ખોલી આપતો મુક્ત અને મોબાઈલ શૈક્ષણિક કાર્યક્રમ એટલે કામધેનુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રેરિત વિશ્વનો સૌથી અદ્યતન ક્લાસરૂમ ઓન વીસ મુંબઈ ઇન્ટરો બે હજાર બારની ચોથી એડિશનના ભવ્ય ઇન્ટરોપ ઇવેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને શૈક્ષણિક ક્ષેત્રે દાખવેલા એન્ટરપ્રાઇઝ ડ્રાઈવ ગ્રોથ અને એક્સલન્સ બદલ એચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે યુનાઇટેડ બિઝનેસ મીડિયાના આઈટી ન્યૂઝલેટર ઇન્ફોર્મેશન વીક દ્વારા પ્રસ્થાપિત એચ એવોર્ડ મેળવનાર કોર્પોરેટ સંસ્થાઓ પૈકી બી એ ઓયુ જ એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે વિવિધ અભ્યાસક્રમો માં પ્રવેશ પહેલી નવેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ઉપલબ્ધ આજે જ આપના નજીકના અભ્યાસ કેન્દ્ર સંપર્ક કરો